હવે આપણે પ્રકરણ 3માં રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ જોઈએ. રાસાયણિક ગુણધર્મોમાં સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થામાં આવર્તિકતા જોવા મળે છે, જેમાં વિકિરણીય સંબંધ, નિષ્ક્રિય યુગ્મ અસર, લેન્થેનાઇટ સંકોચન અસરનો પણ અભ્યાસ થશે, જે આપણે 12મા ધોરણમાં આવશે. સંયોજકતા તત્વનો લાક્ષણિક ગુણધર્મ છે, જે તત્વની ઇલેક્ટ્રોન રચનાને આધારે સમજી શકાય. દાખલા તરીકે સોડિયમ હોય તો સોડિયમમાં 2, 8, 1 એટલે એની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, તો 1, એટલે સોડિયમની સંયોજકતા +1 છે. એટલે સંયોજકતા એ જે તે તત્વ છે, દાખલા તરીકે મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12, 2, 8, 2 એની સંયોજકતા થશે +2. હવે થોડા ઉદાહરણ લઈએ કે આપણે તત્વ આપેલા હોય એના પર સંયોજન બને ત્યારે શું થાય, એની સંયોજકતાને લીધે કેવું સૂત્ર બને એ જોઈએ. સિલિકોન અને ક્રોમિયમ લઈએ તો સિલિકોન સમૂહ 14માં આવેલું છે, જોવાનું જો સમૂહ 14 કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, એસએન, ટી, લેડ એ બધા સમૂહ 14માં આવેલા છે. તો સિલિકોન છે સમૂહ 14નું છે, તેની સંયોજકતા +4 થશે. અને બીઆર છે એ સમૂહ 17નું છે, સમૂહ 17 એટલે જોશો તમે તો એ હેલોજન સમૂહ છે. ક્લોરિન થી આપણે વધારે યાદ રહીએ કે ક્લોરિન છે તો એનું 17 અને 2, 8, 7 એને કક્ષા પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન ઘટે છે જે બીજા પાસેથી મેળવે છે, એટલે -1 એટલે એસઆઈ +4 અને બીઆર -1. પણ જયારે સંયોજન બને ત્યારે બંનેના ક્રોસ સ્વિચ પર સિલિકોન પાસે બ્રોમિયમ નો 1 લખવામાં આવતો નથી અને બ્રોમિયમ પાસે સિલિકોન નો +4. એવી રીતે એલ્યુમિનિયમ +3 છે અને સીએલ -1 છે. તો જયારે સંયોજન બને ત્યારે એલ્યુમિનિયમ પાસે ક્લોરિન નો 1 લખવામાં આવતો નથી અને ક્લોરિન પાસે એલ્યુમિનિયમ નો કેટલો છે, 3, તો AlCl3 આ રીતે બનશે. બે સંયોજનો એવા છે એમાં તમે જોશો કે આ સૂત્રમાં ઓક્સિજન +2 છે અને અહીંયા -2 અને અહીંયા +2 છે, તો એવું કેમ બને? તેનું કારણ છે વિદ્યુતઋણતા. વિદ્યુતઋણતા ફ્લોરિનની સૌથી વધુ, ઓક્સિજનની અને પછી સોડિયમની. હવે સોડિયમને ઓક્સિજન હોય તો એમાં વિદ્યુતઋણ કોણ છે, ઓક્સિજન. જે વિદ્યુતઋણ હોય એના પર ઋણ વિજભાર આવે અને જે વિદ્યુતધન હોય એના પર ધન વિજભાર આવે. આપણે ખબર છે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, 2, 6 એની ઇલેક્ટ્રોન રચના. અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન ઘટે એટલે એ થશે -2 અને સોડિયમ +1. ક્રોસ વિજભાર સોડિયમ પાસે ઓક્સિજનનો કેટલો છે, 2 અને ઓક્સિજન પાસે સોડિયમ. હવે OF2માં હવે અહીંયા ઓક્સિજન અહીંયા -2 હતા પણ અહીંયા -2 નહીં હોય, કારણ કે ફ્લોરિનની વિદ્યુતઋણતા ઓક્સિજન કરતા વધારે છે. વિદ્યુતઋણતાના સિદ્ધાંતમાં આપણે જોયું કે પાવલિંગે ફ્લોરિનની વિદ્યુતઋણતા સૌથી વધુ 4 જે આપણે સાપેક્ષમાં પ્રમાણ લીધી છે, તો ફ્લોરિનની વિદ્યુતઋણ થશે અને ઓક્સિજન વિદ્યુતઘન થશે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 એટલે ઓક્સિજન છે એ અહીંયા તમે જોશો તો 16મા સમૂહમાં છે, સમૂહ છે 16 એટલે એનો થશે અહીંયા +2 ફ્લોરિન -1. સમૂહ 17માં આવશે ક્લોરો, ક્લોરો, બ્રોમો, આયોલો. ઓક્સિજન પાસે ફ્લોરિન નો વિજભાર અને ફ્લોરિન પાસે ઓક્સિજન, આ રીતે સંયોજન બનતા હોય છે, જે આપણે રાસાયણિક ગુણધર્મોમાં કોયડો પણ આપેલો છે તે લખી લેશો. હવે દ્વિતીય આવર્ત તત્વના અનિયમિત વલણ, બીજા આવર્ત અને ત્રીજા આવર્તના તત્વોમાં વિકિરણ સંબંધ જોવા મળે છે, જે બીજા આવર્ત અને ત્રીજા આવર્તના તત્વોમાં આ રીતે વિકિરણ સંબંધ જોવા મળે છે, જે તમે નોંધી લેજો. હવે